નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે સોયાબીનમાં પાકમાં પાયામાં કેટલું ખાતર નાખવું. તો આગળ આપણે સોયાબીનમાં ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઈક કરી લો, અને તમે સોયાબીનના પાકની અંદર કેટલું ખાતર આપો છો તે પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. તો ખેડૂત મિત્રો, સોયાબીનનો પાક એ તેલબિયા પાક છે, સાથે સાથે કઠોળ પાક છે. એટલે કે આ પાકને હેક્ટરે 30 કિલોગ્રામ નાઇટ્રોજન અને 30 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વની જરૂરિયાત રહે છે. એના માટે આપણે આ જે તત્વ ઉપરથી જો ખાતરની ગણતરી કરીએ તો 65 કિલો ડીએપી અને 90 કિલો એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેક્ટર ભલામણ છે. એટલે કે જ્યારે આપણે પાયાનું ખાતર આપીએ ત્યારે આ પ્રમાણે આપણે 65 કિલો ડીએપી અને 90 કિલો એમોનિયમ સલ્ફેટ છે એ પ્રતિ હેક્ટરે આપવું. અને વીઘા પ્રમાણે જો ગણતરી કરવી હોય તો આને તમે 4.25 અથવા 6.25, એટલે કે નાનો વીઘો હોય તો 6.25 અને મોટો વીઘો હોય તો 4.25 વડે તમે આને ભાગશો તો વીઘે આની ગણતરી થઈ જશે. માટે ખેડૂત મિત્રો, આ પ્રમાણે આપણે સોયાબીનમાં ખાતર છે આપવાનું છે. અને ખેડૂત મિત્રો, જો છાણિયા ખાતરની વ્યવસ્થા હોય તો છાણિયું ખાતર છે 10 ટન પ્રમાણે આપણે છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવું. અને ખેડૂત મિત્રો, જો છાણિયું ખાતર ન હોય તો દિવેલીનો ખોળ અથવા લીમડાના ખોળનો અવશ્ય તમારે ઉપયોગ કરવો. અને ખેડૂત મિત્રો, જો જમીનની અંદર તમારે ગંધક એટલે કે સલ્ફર તત્વની ઉણપ હોય તો તેવી જમીનની અંદર 500 કિલો જીપ્સમ જે ખાતર આવે એ તમારા પાયાના ખાતર તરીકે 500 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે પાયાના ખાતર સાથે જ પણ આને વાવી દેવું. તો ખેડૂત મિત્રો, સોયાબીનમાં પાકમાં તમે આ પ્રમાણે ખાતર આપશો તો ચોક્કસ ઉત્પાદનમાં વધારો થશે અને આવકની અંદર પણ વધારો થશે. આવી ખેતીલક્ષી ઉપયોગી માહિતી માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારા કોઈ પ્રશ્ન હોય અને તમે સોયાબીનમાં કયા ખાતર આપો છો તે પણ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો.